ये डायरा ने राम राम गाभा काढ़ी नाख्या। मारा उत्तर गुजरात में क्या गाभा काढ़ी नाख्या। तमे लोको ये जे धमाल मस्ती ने जे तमे आ कार्यक्रम ने आ उत्सव जेवा अपना जे नवा वर्ष ने अपने मानी रहा छे खूब मजा आवी रही छे। एटलो मूड में आवी गयो के हुं उभो थई नाचवा माड्यो। मने सिंह जेवू लागे छे अत्यारे, जाने हूँ पोते सिंह छू। खबर छे केम? जारे हूँ रस्ता में आवी रह्यो तो त्यारे चारे बाजू सिंहना इलाका में हूँ जई रह्यो तो। जारे हूँ अहींया मंच पर आव्यो छू त्यारे मंच पर ना आ सिंहोनी वच्चे उभो छू। आ संतो जे सिंह जेवा संतो छे एमनी सामे उभो छू। आपणा राजनेताओ आव्या था सिंह जेवा, એ લોકોની સામે હું અહીંયા ઊભો તો, અને સૌથી વધારે આપ સૌ જે સિંહના બચ્ચાઓ છો, વાહ વાહ મજા આવી ગઈ ભાઈ ભાઈ। ક્યારના રાહ જોઈ રહ્યા હતા અમે લોકો, થનગની રહ્યા હતા। તમે લોકોએ અહીંયાથી ક્યારના ઈશારા કરી રહ્યા હતા કે ભાઈ આવો માઇક લ્યો, અમને એટલી જ ઉત્સુકતા હતી। પણ આજે સાંભળવાની જે મજા આવતી હતી ગીતોની માયાભાઈ, અને એક ઓસામા બિન લાદીન એ છે કે જે દુનિયાને બરબાદ કરવા બેઠો છે, અને એક આપણા ઓસામણ ભાઈ છે કે જે દુનિયાને પ્રેમથી રંગી રહ્યા છે। ખૂબ મજા આવી ગઈ, મજા આવી ગઈ। આપ લોકો જે રીતે એન્જોય કરતા હતા એવી રીતે અમે પણ એન્જોય કરતા હતા। મને ખબર છે મારે વધારે બોલવું ના જોઈએ, કારણ કે તમે લોકો ક્યારના રાહ જોઈ રહ્યા છો જેમને સાંભળવા માટે। એમને હું કહીશ કે બે શબ્દો બોલો પછી પાછા હું આવીશ, પણ સાંભળો, એ સાંભળો સાંભળો, લાવ પેલા 1,00,000 રૂપિયા લાવ, એમને સાંભળવા હોય તો 1,00,000 રૂપિયા લાવ। એ પેલા ટીવીમાં જ ખાલી એ આપે છે, અહીંયા બોલવાના લે છે। તો જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ। હવે હું માઇક આપું છું મોના થીબારે। જય શ્રી કૃષ્ણ। ખૂબ જ આનંદ થઈ રહ્યો છે તમને આટલી બધી સંખ્યામાં જોઈને, અને એની માટે હું ખૂબ ખૂબ આભારી છું દિલીપભાઈની કે જેમણે મને અહીં આવવા આમંત્રણ આપ્યું। તેઓ બહુ જ સરસ કાર્ય કરી રહ્યા છે, ગાય માતાની સેવા જે સૌથી મોટી સેવા કહેવાય છે, અને એ પ્રસંગે એમણે મને અહીંયા સહભાગી બનાવી છે એ બદલ એમને ખૂબ ખૂબ હું થેન્ક યુ કહું છું। અને તમારી સાથે તો મને એટલી મજા આવી રહી છે કે શું વાત કરું, એ મારા કરતા વધારે, હા મને એમના કરતા પણ વધારે મજા આવી રહી છે। અહીંયા જે રીતે તમે ગીતો ગાઈ રહ્યા છો, આ હા અમે તો આમ પહેલી વાર આ બધું માણી રહી છું એટલે મને એટલી મજા આવી રહી છે। અને દિલીપભાઈ તમારે દર વર્ષે દર વખતે મારે મને અહીંયા બોલાવવી પડશે તમને। તો વધુ કંઈ નહીં બોલું, તમે મારી ગુજરાતી ફિલ્મોને ખૂબ પ્રેમ આપ્યો, દીકરીનો માંડવો હોય કે ગગો કેદાણાનું પૈણું પૈણું કરતો તો હોય, પણ એ કરતાં પણ તમે વધારે મારી ઈ ટીવીની સિરિયલ 1,50,000ને વધારે પ્રેમ આપી રહ્યા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અને હવે આપણે હિતુજી પાસેથી કંઈક સાંભળીએ। આભાર માનીશ ઓમકાર રામધન ગૌ સેવા યુવા ટ્રસ્ટનો, દિલીપભાઈનો કે જે આટલું સુંદર કામ કરી રહ્યા છે, આપ સૌ એમને આટલો બધો સહકાર આપી રહ્યા છો, ખૂબ ખૂબે ને ખૂબે અહીંયા પૈસા વરસી રહ્યા છે, જે પૈસા ખૂબ જ સારા કાર્યમાં લાગવાના છે। નિસ્વાર્થ માણસ છે દિલીપભાઈ, ખૂબ સરસ મહેનત એમનું આખું મંડળ બધા યુવાનો કરી રહ્યા છે। આપ સૌ પણ જોડાઈ જાઓ આ કાર્યમાં, સહભાગી બનો। ધન્યવાદ। બસ તો અમે નીકળીએ, એટલે શું કરીએ તો કહો, ગાવાનું એમ ને, ઓઢણી ઉડાડીએ એમ ને। એ મારા પપ્પા ઓઢણી ઉડાડે, એ પપ્પાની સાથે સ્નેહ હતા હોય તો ઓઢણી ઉડે, આ હિતુ કનોડિયા મોના તિબા સાથે ઓઢણી ઉડાડીએ તો પછી હું આપ સૌને વિનંતી કરીશ કે જો તમે સંગીતમાં અમારો થોડો ઘણો સાથ આપી શકો। હા આમાં 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 એક બીજી વાત તમે શું કહેતા હતા કહી દો,
અહીંયા અમે લોકો આઈ મીન આમ હિતુજી તો બહુ જ નહીં 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 હેલો મારા કરતા થોડું સુરમાં ગાય છે. હું ખૂબ જ બેસુરી છું અને અહીં આ મંચ પર આટલા બેસુરા અમે લોકો ગાવાના છીએ એ બદલ માફ કરજો, પરંતુ તમારી માટે જેવું પણ ગાઈએ તમારી માટે હશે. આ સુરીલી સંધ્યામાં અમે બેસુરાઓ આવી ગયા છીએ, પણ કાંઈ વાંધો નહીં, ફિલ્મી કલાકારોને બધું માફ હોય છે. આમ તો ડાયરામાં આપણે નીચે પલાઠીવાળી બેસીને મસ્ત રીતે સુંદર રીતે ગાતા હોઈએ છીએ, પણ અમે લોકો માફ કરજો, અમને લોકોને બેસતા ગાતા ફાવશે નહીં, અમને થોડુંક નાચવા કૂદવાની આદત છે, અને એવું કરીએ તો જ ભાઈ ભાઈ મજા આવે. સૂર બહુ ઊંચો ના રાખતા, આપણા સફેદ 3-4 સુધી જ રાખજો. મારા પપ્પાનું અને મારું એક પિક્ચર, જેમાં જે પિક્ચરમાં ભાથીજી મહારાજ પપ્પા બન્યા હતા, એ ભાથીજી મહારાજ કે જે ગાયોના રક્ષક હતા, ગાયોના ભગત હતા, એ ગીતથી શરૂઆત કરીએ છીએ, કોશિશ કરીએ છીએ. અમારો સાથ આપજો. મોનાજી શરૂ થઈ જાઓ. રાજ ઘૂંઘટ ની ઓર કોર પાલવ ની ઓર કોર કોરુ મુખાલડુ મલકે છે. ઘૂંઘટ ની ઓર કોર પાલવ ની ઓની કોર કોરુ મુખાલડુ હે મલકે છે. હે સાગર ની આરે ઢોલ મારે મય સાગર ઉત્તર ગુજરાતી ભાષાનું અમારું એક ગીત સાંભળજો. હું તો હળમત્યા જો તો હજારી ચૂંટલો વિંજમાન, હું તો હળમત્યા જો તો હજારી ચૂંટલો વિંજવાને આમનો 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 ને આમનો આખા ગામનો પ્રેમ લીધી લાયો હજારી ચડલો વિંજવાને, આખા ગામનો પ્રેમ જીધી લાયો હજારી ચડલો વિંજવાને. માથે વાજ્યું ઉભી રે કહું કેતા શરમ આવે છે, અહીંયા સંત મહાત્માઓ બેઠા છે,
અહીંયા બેનો અને માજીઓ બેઠા છે, તોય હું તું ગાલીન કહી દઉં છું, હે મોનાથી બાએ ઓસ મન મારે અત્યારે ચડલો વિંદવાન, મોનાથી બાએ ઓસ મન મારે અત્યારે ચડલો વિંદવાને. અરે 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 ઓરે ચપિલ તને શું રે થાય, સીધી ઉભી રે કેમ વાકી ચૂકી થાય, શું રે થાય વાકી ચૂકી થાય, ના સમજાય મને આય હાય હાય. ખૂબ ખૂબ આભાર. આ તો મૂડમાં આવી ગયા હતા એટલે ગાતા ના આવડે, તે છતાંય ચાર ગીતો ગઈ નાખ્યા. આપ સૌની સાથે અમને ધમાલ મસ્તીને એન્જોય કરવું હતું, એટલા માટે ડાયરામાં અમુક એક નિયમ હોય છે, એ નિયમ ભંગ કરીને ઊભા થઈને નાચી ગાઈને અમે લોકોએ આ કર્યું છે, તે બદલ અમે આપ સૌનો એક માફી માંગીએ છીએ. અને આપ સૌએ મજા કરી હશે, એન્જોય કર્યું હશે. બસ હવે અમે અહીંયા બેસી જઈએ, કેમ કે અમને પણ ભાઈ ભાઈ બધાને સાંભળવા છે, અમને મજા આવી રહી છે. બોલો હું કહો છો, પપ્પાની ઓઢણી, હા પપ્પાની ઓઢણી મારો પીસો એ નહીં છોડતી. હા 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 તમને મારા હમ બેસી જાઓ. હા હા બેન ઓઢણી શું રાજ રાખજો. હા ઓઢણી ઓઢણી કરો છો. ખૂબ ખૂબ આભાર.